નમસ્કાર, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. સ્ટાન્ડર્ડ થર્ડ, સબ્જેક્ટ હિન્દી, લેસન નંબર 10. કોણ કહાં રહેતા હે? ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ લેસન નંબર 10. કોણ કહાં રહેતા હે, યાની કે શેલ્ટર્સ. તો આજ હમ કોણ સા એનિમલ કહાં રહેતા હે યે સીખેંગે. ઓકે, તો બતાવો પહેલા ચિત્ર કોણ સા હે? રાઈટ, પહેલા ચિત્ર મેન કા હે. મેન યાની કે આદમી. આદમી કહાં રહેતા હે? રાઈટ, આદમી કહાં રહેતા હે? હાઉસ. હાઉસ કો હિન્દી મેં ક્યા કહેતે હે બતાવો? રાઈટ, ક્યા કહેતે હે? ઘર. તો આદમી કહાં રહેતા હે? આદમી ઘર મેં રહેતા હે. ઓકે, ફિર કોણ સા ચિત્ર દિયા હુઆ હે બતાવો? રાઈટ, કોણ સા ચિત્ર દિયા હુઆ હે? પિજન. પિજન યાની કે ક્યા હોતા હે? પિજન કો હિન્દી મેં ક્યા કહેતે હે? રાઈટ, કબૂતર. કબૂતર કહાં પે રહેતા હે? ડવકોટ. ડવકોટ યાની કે દરબા. કબૂતર દરબા મેં રહેતા હે. ફિર કોણ સા ચિત્ર દિયા હુઆ હે બતાવો? રાઈટ, કોણ સા ચિત્ર દિયા હુઆ હે? માઉસ. માઉસ કો હિન્દી મેં ક્યા કહેતે હે? રાઈટ, માઉસ યાની કે ચૂહા. તો ચૂહા કહાં રહેતા હે? હોલ. હોલ કો હિન્દી મેં ક્યા કહેતે હે? બિલ. ચૂહા બિલ મેં રહેતા હે. ઓકે, ફિર કોણ સા ચિત્ર દિયા હુઆ હે બતાવો? રાઈટ, કોણ સા ચિત્ર દિયા હુઆ હે? બર્ડ. બર્ડ યાની કે પક્ષી. તો પક્ષી કહાં પે રહેતા હે બતાવો? કોણ સા ચિત્ર દિયા હુઆ હે? રાઈટ, કોણ સા? નેસ્ટ. નેસ્ટ યાની કે ઘોંસલા. પક્ષી ઘોંસલે મેં રહેતા હે. ફિર કોણ સા ચિત્ર દિયા હુઆ હે બતાવો? રાઈટ, કોણ સા? ક્રોકોડાઇલ. ક્રોકોડાઇલ યાની કે મગર. મગર કહાં પે રહેતા હે? વોટર. વોટર યાની કે પાણી. મગર પાણી મેં રહેતા હે. ફિર કોણ સા ચિત્ર દિયા હુઆ હે બતાવો? રાઈટ, કોણ સા ચિત્ર દિયા હુઆ હે? લાયન. લાયન કો હિન્દી મેં ક્યા કહેતે હે? રાઈટ, ક્યા કહેતે હે? શેર. તો શેર કહાં રહેતા હે? રાઈટ, કહાં પે રહેતા હે? ફોરેસ્ટ. ઓકે, ફોરેસ્ટ કો હિન્દી મેં ક્યા કહેતે હે? જંગલ. તો શેર જંગલ મેં રહેતા હે. ફિર કોણ સા ચિત્ર દિયા હુઆ બતાવો? રાઈટ, કોણ સા ચિત્ર દિયા હુઆ હે? પેરટ. પેરટ યાની કે તોતા. તો તોતા કહાં પે રહેતા હે બતાવો? બાજુ મેં કોણ સા ચિત્ર દિયા હુઆ હે? રાઈટ, કોણ સા ચિત્ર? કેજ. કેજ યાની કે પિંજરા. તોતા પિંજરે મેં રહેતા હે. ફિર કોણ સા ચિત્ર દિયા હુઆ બતાવો? રાઈટ, કોણ સા ચિત્ર દિયા હુઆ હે? ફ્રોગ. ફ્રોગ યાની કે મેંઢક. તો મેંઢક કહાં રહેતા હે બતાવો? રાઈટ, કહાં પે? વોટર. વોટર કો હિન્દી મેં ક્યા કહેતે હે? પાણી. મેંઢક પાણી મેં રહેતા હે. ફિર કોણ સા ચિત્ર દિયા હુઆ હે? મંકી. મંકી યાની કે બંદર. તો બંદર કહાં પે રહેતા હે બતાવો? રાઈટ, કહાં પે? ટ્રી. ટ્રી મેં રહેતા હે ને? તો ટ્રી કો હિન્દી મેં ક્યા કહેતે હે? પેડ. બંદર પેડ પર રહેતા હે. ફિર કોણ સા ચિત્ર દિયા હુઆ હે બતાવો? રાઈટ, કોણ સા ચિત્ર દિયા હુઆ હે? હોર્સ. હોર્સ કો હિન્દી મેં ક્યા કહેતે હે? ઘોડા. તો ઘોડા કહાં રહેતા હે? બાજુ મેં કોણ સા ચિત્ર દિયા હુઆ હે? રાઈટ, કોણ સા? સ્ટેબલ. સ્ટેબલ યાની કે ઘુડસાલ. ઘોડા ઘુડસાલ મેં રહેતા હે. ફિર કોણ સા ચિત્ર દિયા હુઆ હે બતાવો? રાઈટ, કોણ સા ચિત્ર દિયા હુઆ હે? સ્નેક. સ્નેક યાની કે સાપ. તો સાપ કહાં પે રહેતા હે? હોલ. હોલ કો હિન્દી મેં ક્યા કહેતે હે? બિલ. સાપ બિલ મેં રહેતા હે. ફિર કોણ સા ચિત્ર દિયા હુઆ હે બતાવો? રાઈટ, કોણ સા ચિત્ર દિયા હુઆ હે? એલિફન્ટ. એલિફન્ટ યાની કે હાથી. હાથી કહાં પે રહેતા હે બતાવો? રાઈટ, હાથી ફોરેસ્ટ મેં રહેતા હે. તો ફોરેસ્ટ યાની કે જંગલ. હાથી જંગલ મેં રહેતા હે.
और चित्र देखकर खाली जगह में सही शब्द लिखना है और फिर ये वाक्य आपको फिर से लिखना है। ओके, तो बताओ पहले कौन सा चित्र दिया हुआ है? राइट, कौन सा? लायन। लायन यानी के शेर। शेर कहाँ रहता है? फॉरेस्ट। फॉरेस्ट यानी के जंगल। तो यहाँ पे खाली जगह में क्या आएगा? शेर जंगल में रहता है। शेर, और ये वाक्य आपको यहाँ पे फिर से लिखना है, शेर जंगल में रहता है। शेर जंगल में रहता है। ओके, फिर कौन सा चित्र दिया हुआ है बताओ? राइट, कौन सा चित्र दिया है? मंकी। मंकी यानी के बंदर। बंदर कहाँ रहता है? ट्री। ट्री यानी के पेड़ पर। तो बताओ खाली जगह पेड़ पर रहता है उसमें क्या आएगा? राइट, बंदर। फिर खाली जगह पानी में रहता है, तो यहाँ पे कौन सा चित्र दिया हुआ है बताओ? राइट, कौन सा चित्र दिया हुआ है? क्रोकोडाइल। क्रोकोडाइल यानी कि मगर। मगर पानी में रहता है, तो यहाँ पे क्या आएगा? मगर पानी में रहता है। तो उसकी वाक्य आपको यहाँ पे फिर से लिखनी है, मगर पानी में रहता है। फिर कौन सा चित्र दिया हुआ है? राइट, कौन सा? होर्स। तो खाली जगह घुड़साल में रहता है, तो घुड़साल में कौन रहता है? राइट, कौन? घोड़ा। तो यहाँ पे क्या आएगा? घोड़ा। घोड़ा घुड़साल में रहता है। फिर कौन सा चित्र दिया हुआ है बताओ? राइट, कौन सा चित्र दिया हुआ है? माउस। माउस कहाँ रहता है? राइट, माउस यानी के चूहा। चूहा बिल में रहता है, तो यहाँ क्या आएगा? चूहा। चूहा बिल में रहता है। फिर कौन सा चित्र दिया हुआ है बताओ? राइट, कौन सा चित्र है? बर्ड्स। बर्ड्स यानी के पक्षी। तो पक्षी कहाँ पे रहते हैं? राइट, कहाँ? घोंसले में। तो यहाँ खाली जगह पे क्या आएगा? पक्षी। पक्षी घोंसले में रहता है। ओके, खाली जगह जंगल में रहता है। तो बताओ यहाँ पे कौन सा चित्र दिया हुआ है? राइट, कौन सा? एलिफेंट। एलिफेंट यानी के हाथी। हाथी कहाँ पे रहता है? जंगल में। तो यहाँ क्या आएगा? हाथी। हाथी जंगल में रहता है। फिर खाली जगह बिल में रहता है, तो बिल में कौन रहता है? राइट, ये कौन सा चित्र है बताओ? स्नेक। स्नेक यानी के सांप। सांप बिल में रहता है, तो यहाँ पे हम क्या लिखेंगे? सांप। सांप। फिर खाली जगह पानी में रहता है, तो बताओ ये कौन सा चित्र दिया हुआ है? फ्रॉग। फ्रॉग यानी के मेंढक। मेंढक पानी में रहता है। मेंढक पानी में रहता है। फिर खाली जगह घर में रहता है, तो हम इंसान घर में रहते हैं, तो ये कौन सा चित्र दिया हुआ है? मेन। मेन यानी के आदमी। आदमी घर में रहता है। फिर खाली जगह दरबे में रहता है, तो यहाँ पे कौन सा चित्र दिया हुआ है बताओ? पिजन। पिजन यानी के कबूतर। कबूतर दरबे में रहता है। कबूतर दरबे में रहता है। फिर खाली जगह पिंजरे में रहता है, तो ये कौन सा चित्र है बताओ? राइट, कौन सा चित्र दिया हुआ है? पैरट। पैरट यानी के तोता। तोता कहाँ पे रहता है? केज। केज यानी के पिंजरा। तो यहाँ पे क्या आएगा? तोता पिंजरे में रहता है। फिर आपको यहाँ से पूरा वाक्य लिखना है, तोता पिंजरे में रहता है। तो ये आपको अपनी हिंदी की बुक में फिल अप करना है। फिर नीचे दी हुई खाली जगह है, वो भी आपको अपनी हिंदी की बुक में फिल अप करनी है। ओके, फिर यहाँ पे जो तीन चित्र दिए हुए हैं वो कौन सा है? पहला चित्र बंदर का, फिर दूसरा चित्र तोते का और तीसरा एलिफेंट का। तो ये तीन चित्र में आपको अपने मनपसंद रंग भरने हैं। ओके, थैंक यू फॉर जॉइनिंग अस।